ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો તમે બધા? મજામાં? ચાલો આજે આપણે ધોરણ 7 વિષય છે સામાજિક વિજ્ઞાન, અને એમાં આપણે આજે કરવાનું છે નકશાપૂર્તિ. વિષય આપણો થઈ નકશાપૂર્તિ. તો ચાલો આજે આપણે જોઈ લઈએ કે આપણે આગળ મેં તમને કયો પાઠ કરાવેલો હતો. આગળ આપણે પાઠ જોયો હતો, કેટલામો જોયો હતો? તો કે વાતાવરણની સજીવો પર અસરો, 11મો જોયો હતો ને. તો હવે આજે આપણે કરશું 12મો પાઠ. તો ચાલો એમાં જોઈ લઈએ કે 12મા પાઠમાં શું છે આપણે. આમાં તમારે કરવાનું છે આપત્તિ અને વ્યવસ્થાપન, આપેલું છે તમને આ રીતે. તો આમાં કરવાનું છે કે પ્રશ્ન પહેલો, નીચેના ગુજરાતના ભૂકંપનું જોખમ ધરાવતા જિલ્લાઓ છે તેનું ધ્યાનપૂર્વક અવલોકન કરો. ચાલો આમાં તમને જો આ એકદમ આવું આખું વાદળી કલર જેવું આખું આપેલું છે ને, એમાં શું કરવાનું છે, જિલ્લાના નામ લખવાના છે. તો તમને આમાં સરખા ક્લિયર ન દેખાય, પણ તમે છે ને કેવું કરજો, નકશાનો ફોટો બાજુમાં રાખવાનો. બુકમાં કે એમાં તો તમારે કોઈ બી જગ્યા મળી જશે તમને, એ શું કરવાનું, બાજુમાં રાખીને આમાં જોતું જવાનું કે આ બ્લુવાળો આખો એરિયો છે તેમાં કચ્છ ભુજ આવે છે, પછી બનાસકાંઠા, પાટણ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા અને દાહોદ. તો આટલી જગ્યાએ છે ને શું થાય છે, તો કે ભૂકંપનું પ્રમાણ વધારે જોવા મળે છે, જોખમી છે. તો એ બધાના નામ મેં લખી નાખ્યા છે, તો તમને સરખા ન જો દેખાય તો તમે એ રીતે લખી નાખજો, ઓકે. અને આજ તમારે આ પ્રશ્ન 2માં લખવાના છે. આ રીતે મેં તમને જે ઉપર લખાવ્યા ને એ રીતે અહીંયા લખવાના છે. ચલો પ્રશ્ન જોઈ લઈએ કે ઉપર આપેલા નકશાનો અભ્યાસ કરી નીચે આપેલા ગુજરાતના રેખાંકિત નકશામાં ગુજરાતના ભૂકંપનું જોખમ ધરાવતા જિલ્લાઓ દર્શાવો. તો શું કરવાનું છે, આગળ મેં તમને લખાવ્યા ને એ જ તમારે અહીંયા છે ને કોપી કરવાના છે, જે જગ્યાએ આવતા હોય એ રીતે. તો તમારે આ હોમવર્કમાં કરવાનું રહેશે. તો ચાલો આ રીતે તમે હોમવર્કમાં પ્રશ્ન કમ્પ્લીટ કરી નાખજો. પછી છે પ્રશ્ન 2, એમાં શું છે, સોરી 3, નીચે ગુજરાતમાં સંભવિત પૂરની શક્યતા ધરાવતા વિસ્તારમાં દર્શાવ્યા છે તેનું શું છે, આમાં વિસ્તારો ધરાવ્યા દર્શાવ્યા છે કે ધ્યાનપૂર્વક તેનું અવલોકન કરો. પૂર જે વિસ્તારમાં આવતો હોય ને એનું અવલોકન કરવાનું છે આપણને. તો આમાં પણ તમને જો આ બ્લેકવાળી હાઇલાઇટ કરેલી લાઇન છે ને એમાં આપેલા છે, તો તમને સરખું નહીં દેખાય, હું બોલી જાઉં છું એકવાર. બનાસકાંઠા છે, મહેસાણા, અહીંયાથી મહેસાણા જ આવે, અમદાવાદ, આણંદ, પંચમહાલ, ભરૂચ, નર્મદા, સુરત ને તાપી. અને અહીંયા પણ નીચે છે ને એક બે આવે છે, એ તમારે બુકમાંથી જોઈને લખી નાખવાના છે, ઓકે. તો આ રીતે જો આ મેં તમને આટલા નામ લખાવ્યા ને એ બધા તમારે અહીંયા કોપી કરવાના છે, જે જગ્યાએ જે એરિયામાં વિસ્તારમાં આવતું હોય તે. પ્રશ્ન 4માં જો એક સૂચના છે, ઉપર આપેલા નકશાનો અભ્યાસ કરી નીચે આપેલા ગુજરાતના રેખાંકિત નકશામાં ગુજરાતમાં પૂરની શક્યતા ધરાવતા વિસ્તારો દર્શાવો. તો આ બધા ઉપર આપણે જે લખ્યા ને તમારે અહીંયા લખી નાખવાના છે તમારી નકશા પૂર્તિમાં. તો આ રીતે પ્રશ્ન 1-4 કમ્પ્લીટ થઈ ગયા છે આપણા. હવે જોઈશું આપણે પ્રશ્ન નંબર 5. ચલો, નીચે એક કુદરતી આપત્તિનું વિનાશક અસર દર્શાવતું ચિત્ર આપ્યું છે. આ ચિત્રનું ધ્યાનપૂર્વક અવલોકન કરી ચિત્રને નીચે આપેલા બુક્સમાં તેનું આપત્તિનું નામ લખો. ચાલો આ શેનું છે ચિત્ર, ભૂકંપ આવે ત્યારે એવું થઈ જાય ને, ભૂકંપ આવે ત્યારે શું થાય, બધું તોડભાંગ ને હલવા માંડે, બધું તૂટી જાય, મોટી મોટી બિલ્ડિંગ ઊભી પડી જાય. કારણ કે નીચે શું થાય, જો આખું આમ જોઈન્ટ કર્યું હોય ને તો 2 પાર્ટ થઈ જાય એના, એટલા માટે. તો શું કહે છે આને કહેવાય, ભૂકંપ. પછી છે 6મા, નીચે એક કુદરતી આપત્તિના વિનાશક અસર દર્શાવતું ચિત્ર આપેલું છે. આ ચિત્રનું ધ્યાનપૂર્વક અવલોકન કરીને ચિત્રની નીચે આપેલા વૃક્ષમાં તેનું આપત્તિનું નામ લખો. ચાલો આ શેનું છે, તો કે સુનામી. સુનામી કોને કહેવાય, તો કે જ્યારે આ પાણીના દરિયાના મોજા આવતા હોય ને અને બધા આવી અને એકદમ જ્યાં રહેણાંકવાળો લોકોનો હોય ને વિસ્તાર, ત્યાં પાણી આવી જાય ને બધું આમ જો આવી રીતના આ જોઈ શકો તમે ચિત્રમાં. આવું ચિત્ર જ્યારે જોવા મળે ને તો એને શું કહેવાય, સુનામી. આવું વધારે ક્યાં જોવા મળે, તો કે મહારાષ્ટ્રમાં છે, સાપુતારામાં, જ્યાં દરિયાઈ વિસ્તાર મોટા મોટા હોય ને અહીંયા વધારે જોવા મળે. દ્વારકામાં છે, ત્યારે વાવાઝોડું ને ભૂકંપ ને બધું આવે ને ત્યારે આ સુનામી થાય જ. તો આ રીતે ચાલો પ્રશ્ન 5મો અને 6ઠો તમને સમજાઈ ગયો, ભૂકંપ કઈ રીતે થાય ને સુનામી, અને આ બધી આપત્તિ કેવી છે, કુદરતી દ્વારા, કૃત્રિમ નથી, માણસોએ કરેલી ના કહેવાય. આ બધી છે કેવી કહેવાય, તો કે કુદરતી. અને આપણે આગળ પણ સમજ્યા હતા ને કે કચરો મન ફાવે ને આપણે બધા ફેંકીને એમાંથી જે અલગ અલગ તેના બધા લક્ષણો છે બધા બહાર આવે, અને એનાથી આ બધું જ્વાળામુખીને સુનામીને એ બધું જોવા મળે. તો આ રીતે શું કહે છે, માણસો કરે, પણ આમ છે બધી કેવી બધી આપત્તિ, કુદરતી આપત્તિ છે. પછી જોઈએ પ્રશ્ન નંબર 7, નીચે એક કુદરતી આપત્તિનું વિનાશક અસર દર્શાવતું ચિત્ર આપ્યું છે. આ ચિત્રનું ધ્યાનપૂર્વક અવલોકન કરો અને નીચે આપેલા બુક્સમાં તેનું આપત્તિનું નામ લખો. ચાલો આ શેનું છે, પૂરડું. પૂર આવે એટલે શું થાય, તો કે જે પાણી વરસાદનું આવે ને બધું પાણી વરસાદમાં કે ઝરણા તળાવ કે એમાં ન સમાતું ને બધું પાણી જ્યાં લોકો રહેતા હોય ને ત્યાં બધું પાણી આવી જાય, અને બધાના ઘરમાં પાણી આવી જાય, નદીમાંથી પણ પૂર વહેતા હોય એને કહેવાય પૂર. તો તમે જોઈ શકો આ પૂરનું ચિત્ર. પછી કયું છે,
તો કે પ્રશ્ન 8માં નીચે કુદરતી આપત્તિનું વિનાશક અસર દર્શાવતું ચિત્ર આપ્યું છે. આ ચિત્રનું ધ્યાનપૂર્વક અવલોકન કરી ચિત્રની આપેલા બોક્સમાં તેનું આપત્તિનું નામ લખો. ચાલો, આ શેનું છે? દુષ્કાળ. દુષ્કાળ એટલે શું? કે વર્ષોના વર્ષો વીતી જાય પણ વરસાદ જ ન આવે ને એટલે થાય દુષ્કાળ. અને દુષ્કાળ થાય એટલે શું? કે જમીન જો આવી સૂકી સૂકી અને ખડબચડીવાળી થઈ જાય, માણાને ખાવાનું ના મળી શકે, પૂરું પાણી ના મળી શકે. હજી તો આપણે ઓછું થાય છે પણ પહેલાં બહુ થતું. વધારે ક્યાં જોવા મળે? તો કે કચ્છના વિસ્તારમાં વધારે જોવા મળતું. ત્યાં ભૂકંપ જ થતો, કારણ કે સૂકી જમીન થઈ ગઈ હોય, વરસાદ આવે નહીં એટલે શું થાય કે ભૂકંપ આવે અને વરસાદ આવે નહીં. તો આપણે અહીંયા રાજકોટ છે કે આપણા સૌરાષ્ટ્રના એ વિસ્તારમાં વધારે કચ્છમાં વધારે જોવા મળે છે. અહીંયા વરસાદ ઓછો આવે, હવે તો હજુ તે ઓછું નથી, હમણાં પહેલાં બહુ આવું જોવા મળતું. ત્યાં વરસાદ ન આવે એટલે શું કે છે, જમીન આવી સૂકી સૂકી થઈ જાય અને પાણી પણ કોઈને પૂરતું મળે નહીં, એને કહેવાય દુષ્કાળ. અને પૂર એટલે શું? કે પાણીનો ક્યાંય એન્ડ જ ન હોય, સમાતું જ ન હોય પાણી, એને કહેવાય પૂર. અને પાણી ક્યાંય જોવા જ ન મળે એ દુષ્કાળ. તો આ રીતે યાદ રહી જાય ને પૂર અને દુષ્કાળ બેનો તફાવત. ચાલો, આ રીતે તમે જોઈ લેજો દુષ્કાળ અને પાણીનો, પૂરનો. અને આગળ આપણે શેનો જોઈએ? ભૂકંપ અને સુનામીનો. ઓકે, તો ચાલો હવે જોઈએ આપણે વિકલ્પ. પ્રશ્ન નંબર 9માં શું છે? પ્રશ્ન નંબર 9માં તો કે નીચે દરેક ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ શું લખવાનો છે. સામે આપણને પહેલાં આપણે શું જોવાનું છે આમાં? તો કે એનો પ્રશ્ન જોવાનો છે, પ્રશ્ન જોવાનો છે, અને પછી આમ ઓપ્શનમાંથી સાચો જવાબ અહીંયા લખવાનો છે. પહેલું જોઈ લઈએ, નીચેનામાંથી કઈ આપત્તિ કુદરતી આપત્તિ છે? તો કે કુદરતી આપત્તિ કહેવાય દુષ્કાળ. તો આપણે તો વરસાદ નથી લઈ આવતા, ભગવાન વરસાદ આપે છે એટલે એ કુદરતી આપત્તિ. બીજું, નીચેનામાંથી કઈ આપત્તિ કુદરતી આપત્તિ છે? હજી એક કઈ છે? ભૂકંપ. એ પણ આપણે ન લઈ આવીએ, એ કોણ આવે? એ પણ એક કુદરતી આપત્તિ કહેવાય ભગવાન દ્વારા. નીચેનામાંથી કઈ આપત્તિ કુદરતી આપત્તિ નથી? તો કે હુલ્લડ. હુલ્લડ મચાવું ને, બાજા બધી કરીને આમ જે ટોળ ભાંગ કરીને બધું કરે ઉલ્લડ, એ ભગવાન નથી મોકલતા, એ કુદરતી આપત્તિ ના કહેવાય પણ એ કૃત્રિમ આપત્તિ કહેવાય, એ આપણે ને આપણે ઊભી કરતા હોય. બી, નીચેનામાંથી કઈ આપત્તિ કુદરતી આપત્તિ છે? ચાલો હજી એક છે, એ પૂર. માનવ સર્જિત આપત્તિ કઈ છે? તો કે આગ. માનવ સર્ગાવી શકે ને આપણે, કોઈ શું કે શિયાળો હોય ત્યારે શું કહે, તાપડું કરે બધા, તો શું કે આપણે આગ સળગાવી શકીએ ને, એ તો કંઈ ભગવાન ના મોકલે, કુદરતી આપત્તિ ન કહેવાય, આપણે માનવે સર્જિત કહેવાય. એટલે સી, આગાહી શકીએ છીએ એવી કુદરતી આપત્તિ કઈ છે? તો કે પૂર. આપણે આગાહી લગાવી શકીએ કે હવે વરસાદ આવશે અને પૂર પણ આવશે, તો એને કહેવાય કુદરતી આપત્તિ. પછી છે, આગાહી શક્ય નથી એવી કુદરતી આપત્તિ કઈ છે? તો કે જ્વાળામુખી. નવમું, આગાહી શક્ય છે એવી કુદરતી આપત્તિ કઈ છે? બી, દુષ્કાળ. 16 જૂન 1819 રોજ ગુજરાતમાં, ચાલો 1819 રોજ ગુજરાતમાં કયા સ્થાને ભૂકંપ થયો હતો? કચ્છમાં. કચ્છમાં થયો હતો. ક્યાં થયો હતો? કચ્છમાં. 12 જુલાઈ 1915 રોજ પણ ગુજરાતમાં કયા સ્થાને ભૂકંપ થયો હતો? તો કે અંજાર, કચ્છમાં. વા, કચ્છમાં થયો હતો. અને કચ્છમાં જે અંદર આવેલો છે ને અંજાર વિસ્તાર, ત્યાં પણ થયો હતો. એટલે મેં હમણાં આગળ તમને કીધું ને, ભૂકંપ વધારે ક્યાં થાય? કે ત્યાં વરસાદ ન જોવા મળે ને ત્યાં વધારે થાય. તો ભૂકંપ એવી જગ્યાએ વધારે થાય કારણ કે એની જમીન સાવ સૂકી થઈ ગઈ હોય અને એમાંથી શું કે છે, દુષ્કાળ પણ પડી શકે. 13મું શું છે? સુનામીના ઉત્પત્તિ મોટે ભાગે ક્યાંથી જોવા મળે? તો કે સમુદ્ર તળના ભૂકંપો દ્વારા જ થાય છે. 14મું, સામાન્ય રીતે પૂરની ઘટનાને કોની સાથે જોડવામાં આવે છે? તો કે પૂરની ઘટનાને કોની સાથે જોડવામાં આવે? નદી સાથે જોડવામાં આવે. જો વર્ષે વરસાદ ઓછો પડે ત્યારે કઈ આપત્તિ સર્જાય છે? તો કે દુષ્કાળની. કઈ સર્જાય? દુષ્કાળની. ચાલો, તો આ રીતે આપણા અહીંયા વિકલ્પ 15 સુધી કમ્પ્લીટ થઈ ગયા છે. હવે આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં શું, પ્રશ્ન નંબર 10થી સ્ટાર્ટ કરશું, પ્રશ્ન નંબર 10માંથી. તો ત્યાં સુધી તમે આ પ્રશ્ન 1-9 કમ્પ્લીટ કરી નાખજો. ચાલો, આ રીતે હવે શું કે આપણે અહીંયા પૂરું કરીએ છીએ. તમે આગળનું જો કંઈ બાકી હોય તમારે લખવાનું તો એ પણ બધું પૂરું કરી નાખજો. થેન્ક યુ.